નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે નારીની મહાનતા. આપણી વૈદિક દ્રષ્ટિએ નારીને હંમેશા માતાના રૂપમાં પૂજનીય માનવામાં આવી છે. માતૃત્વનો આધાર પ્રેમ તથા વાત્સલ્ય છે. નારીના માતૃત્વના દિવ્યતા તથા પાવનતા હોય છે. આપણી સંસ્કૃતિમાં નવદંપતિને આશીર્વાદ આપતા તેઓ સુખી રહે, ધન ધાન્યમાં વધારો થાય તથા તેઓ યશસ્વી બને એવી કામનાઓ કરવામાં આવે છે. સ્ત્રી સૌભાગ્યવતી રહે અને એક અને બંને એકબીજા પ્રેમ આપીને સંતુષ્ટ રહે એવો ભાવ પણ રહે છે. સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ નારી જ કરે છે, કારણ કે તે પોતે સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે છે. નારીઓના કારણે જ આપણી સંસ્કૃતિ ટકી રહી છે. ભારતીય ચિંતનમાં નારીના એક નિષ્ઠ સ્વભાવને તેની સંસ્કૃતિ કહેવામાં આવ્યો છે. ભારતની નારીઓ પોતાની આ છબીને અખંડ રાખી રહી છે, એ માટે તે હંમેશા તત્પર રહે છે. નારી સંસ્કૃતિની જીવતી જાગતી પ્રતિમા છે. તેને મળેલા સંસ્કારો પ્રમાણે વડીલોને આદર સન્માન આપે છે અને નાનાઓ પર પ્રેમ વર્ષાવે છે. નારી એક પ્રખર પ્રેરણા છે. તે પુરુષોને પણ સન્માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. માતાના રૂપમાં તે મમતા અને વાત્સલ્ય આપીને દેવીના રૂપમાં સર્વત્ર પૂજનીય બને છે. જ્યારે પતિના રૂપમાં તે પોતાની સેવા અને ત્યાગ દ્વારા પરિવારના સભ્યોને નિહાળ કરી દે છે. ભગિનીના રૂપમાં તે પ્રેમની નિરંતર ધારાઓ બની રહે છે. કુટુંબના સભ્યોના મનમાં તે શ્રદ્ધાનો ભાવ પેદા કરે છે. તે તેના દરેક રૂપમાં સંવેદનશીલતા તથા કોમળ હોય છે. પ્રેમ અને સરળતા તેની નૈસર્ગિક સંપત્તિ છે. નારી પરમાત્માએ આપેલી અમૂલ્ય ભેટ છે. ભારતીય નારીએ સમગ્ર વિશ્વની નારીઓ માટે એક ઉત્તમ આદર્શ રજૂ કર્યો છે. લગ્ન સમયે ઋષિ દંપતિને આશીર્વાદ આપતા દેવ શક્તિઓને પ્રાર્થના કરે છે કે નવવધુનું લગ્ન જીવન સફળ અને સુખી બને. સ્ત્રીને વૈદિક દ્રષ્ટિએ માતાના રૂપમાં જોવામાં આવે છે. તે પુત્રી, બહેન તથા પતિના રૂપમાં પણ પૂજનીય છે. ભારતીય સંસ્કૃતિમાં નારીનું સ્થાન ખૂબ ઊંચું છે. સ્ત્રીઓ તેના પતિ માટે જીવન સહચરી છે. તેમનામાં પ્રેમ, ત્યાગ, સેવા, સહનશીલતા વગેરે ભાવો ઠાસુઠાસીને ભરેલા છે. જીવનને સાર્થક બનાવવામાં પુરુષને પણ જવાબદારી સોંપવામાં આવી છે. તેને દેવઋણ, ઋષિઋણ, પિતૃઋણ, સમાજઋણ અને અતિથિઋણ યજ્ઞ ભાવનાથી ચૂકવવું જોઈએ. આ પુરુષના ભાગે આવેલું કર્તવ્ય તથા સત્કર્મ છે. તેની શરૂઆત પારિવારિક જીવનથી થાય છે. ઉપરની 5 ઋણ ચૂકવવામાં આધ્યાત્મિક ભાવ હોવો જરૂરી છે. ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિક ભાવને જ વર્ણન કરવા યોગ્ય માનવામાં આવ્યા છે. આધ્યાત્મની દ્રષ્ટિએ લગ્ન પોતાના અંગત જીવનને સુખી તથા સરળ બનાવવા માટે જરૂરી નથી કે સમાજની સ્થિરતા માટે પણ જરૂરી નથી. તે મનુષ્યમાં રહેલી ભાવ સંવેદનાને પૂર્ણતા સુધી પહોંચાડવા માટે છે. ગતિ, સુખ, સંતાનો, સુરક્ષા, સ્થિતિ, જીવન અને કુટુંબીજનોનો નિર્વાહ એ બધા દ્વારા પતિ પત્ની પોતાના ભાવોનો સંપૂર્ણ વિકાસ કરી શકે છે. પ્રાચીન કાળથી અત્યાર સુધીમાં આપણા દેશમાં તથા દુનિયામાં બીજા અનેક દેશોમાં પણ નારીની માનતા થઈ છે. આજે અનેક ક્ષેત્રોમાં નારીઓના ટોચના સ્થાને બિરાજમાન છે. ભારતના નાણામંત્રી નિર્મલાબેન સીતારમણ ઉચ્ચ પદે રહીને સમગ્ર દેશનું આર્થિક સુકાન સંભાળી રહ્યા છે. ઈસરોમાં પણ અનેક મહિલાઓ વૈજ્ઞાનિક ખૂબ મહત્વ યોગદાન આપી રહ્યા છે. પ્રાચીન ભારતમાં અપાલા, કોસા, ગાર્ગી, સુલભા વગેરે અનેક મહાન વિદુષી નારીઓએ જ્ઞાનના ક્ષેત્રમાં અદ્ભુત વિકાસ સાધ્યો હતો. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જલકારીબાઈ, કર્માવતી, દુર્ગાવતી, હાડા રાણી, ચિન્મા વગેરે અનેક નારીઓ યુદ્ધ કલામાં અને શાસન વ્યવસ્થામાં પારંગત હતી. એની સાથે સાથે તેઓ પોતાની પારિવારિક જવાબદારીઓ પણ સુપેરે નિભાવતી હતી.
લગ્ન જીવનનો ઉદ્દેશ્ય સંયમની સાધના કરીને કામ ભાવનાનું શુદ્ધિકરણ તથા ઉદ્વિંગકરણ કરવાનો છે. માત્ર કામ સેવન માટે જ લગ્નના બંધનમાં બંધાઈ જવામાં આવે એવું હોતું નથી. એવા અનેક ઉદાહરણો છે જેમાં પતિ પત્ની કામ સેવનને સંપૂર્ણ ચિંતાંજલિ આપીને પવિત્ર ભાવનાથી જીવન યાપન કરતા હતા. રામકૃષ્ણ પરમહંસ શારદામણી દેવીના માતાના દર્શન કરતા હતા. ગાંધીજીએ પણ પાછળથી કસ્તુરબા સાથે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. જયપ્રકાશ નારાયણ તથા પ્રભાદેવીએ દેશ સેવા માટે સંતાન પેદા ન કરવાનો સંકલ્પ કરીને તેનું પાલન કર્યું હતું. આવા તો અનેક ઉદાહરણો આપણા દેશમાં જોવા મળે છે. તંત્ર માર્ગની માન્યતા છે કે કામ ભાવનાનો જો સદુપયોગ કરવામાં આવે, મૂળાધાર ચક્રમાં રહેલી કુંડલીની શક્તિને જો ઉદ્વગમી બનાવવામાં આવે તો માણસ આધ્યાત્મિક ક્ષેત્રના શિખરે પહોંચી શકે છે. ગાયત્રી પરિવારના સ્થાપક પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી પણ પોતાના ધર્મપત્નીમાં માતૃશક્તિના દર્શન કરતા હતા. માતા ભગવતી દેવી શર્માએ પણ યુગ પરિવર્તનના કાર્ય માટે આચાર્યજી સાથે ખંભે ખંભા મિલાવીને કામ કર્યું હતું. માતા પાર્વતીએ હિમાલયમાં ઉગ્ર તપસ્યા કરીને શિવજીને પ્રાપ્ત કર્યા હતા. દંપતિ બદાલશા સાવિત્રી વગેરે અનેક નારીઓએ તપસ્યા કરીને અનન્ય વિકાસ સાધ્યો હતો. આમ નારી સાચા અર્થમાં નારાયણ છે, મહાન છે. દરેક પુરુષોએ નારીનું સન્માન અવશ્ય કરવું જોઈએ. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. જય ગુરુદેવ. જય ગુરુદેવ.